थरात खाते संविधान बचाओ महारेली योजी बंधारण में छेड़छाड़ सामे विरोध नोंधाव्यो हतो। आ महारेली में 1000 जेटला अग्रणीओ अने युवानोए भाग लई संविधान बचाओनो सूट लाव्यो हतो। थरात खाते डॉक्टर बाबा साहेब आंबेडकर की प्रतिमा की बाजू में संविधान बचाओ महारेली आयोजन करायु हतु, जेमा ओबीसी एसटी और एससी अग्रणीओ तेमज युवानो बड़ी संख्या में उपस्थित रहा था। डीडी राजपूत, आंबाबाई सोलंकी, प्रधानजी ठाकुर, रमेशभाई राजपूत, मांगीलाल पटेल, पथुभाई राठौड़ सहित अन्य आगेवानों ने महिलाओं की हाजरी में योजायेल महारेली बाबा साहेब आंबेडकर द्वारा रचायेला भारत बंधारण ने बचावा चर्चाओं कराई थी। केन्द्र सरकार द्वारा बंधबारणे बंधारण साथ कराती छेड़छाड़ सामे विरोध दर्शावी भारतना संविधान रक्षण करवा अने विश्वना सर्वश्रेष्ठ अने जीवंत संविधान ने बदलवानो अक्षम्य अपराध अटकाववानी मांग साथे थरादना प्रांत अधिकारी ने आवेदनपत्र पाठवी बंधारण साथ छेड़छाड़ अटकाववा तात्कालिक कानूनी कार्यवाही करी शिक्षात्मक पगला लेवानी मांग पण कराई हती। અત્યારે અમે અહીંયા થરાદ વાવ સુધી કામ દેવધર બાબર બધા જ લોકો બધી સમાજના લોકો ભેગા થઈને બંધારણ બચાવો મહારેલીનું આયોજન કરેલું હતું। આ બંધારણ બચાવો મહારેલીનું આયોજન કરવા પાછળનું કારણ એ કે આપણા નરેન્દ્ર મોદી સાહેબના આર્થિક સલાહકારના જે ચેરમેન છે વિવેક ડોબરોય, એમણે એવું કીધું કે આ બંધારણ હવે જૂનું થઈ ગયું છે અને આ બંધારણ બદલવું જોઈએ, તો અમને એમને કેમ બંધારણ બદલવાની જરૂર પડી? દેશની અંદર બંધારણ હજુ પૂરતું લાગુ તો કર્યું નથી અને અત્યારે બંધારણ બદલવાની વાતો કરે છે। પેલું એક વખત તમે બંધારણ પૂરતું લાગુ કરો દેશમાં, પેલું બંધારણ લાગુ કરો અને પછી બંધારણમાં કંઈ ફેરફાર કરવાનો થાય તો ફેરફાર કરવાનો હોય, તમે આખું બંધારણ જૂનું થઈ ગયું બંધારણ બદલવાની વાતો કરો છો, આ તમને સત્તાના નશાની અંદર આવીને તમે જે આવા આપો છો, હવે જે ઉશ્કેરણીજનક તમે જો લોકોને ઉશ્કેરવા માગો છો અને જો આવી રીતે જો હવે તમે જવાબો કરશો અને જો સરકાર જો આ ઉપર પગલાં નહીં લે તો આવનારા સમયમાં આ ગુજરાત અને આ દેશ ભડકે ભળશે। જો જો આવેદનપત્ર અમે જે આપ્યું છે એની નોંધ નહીં લેવાય તો અમે આવનારા સમયમાં આખા જિલ્લાની અંદર બહુ મજબૂત કાર્યક્રમ કરી અને જે પણ કોઈ પણ તકલીફ થશે, જે તંત્રને જે નુકસાન થશે એ નુકસાનને જવાબદાર આ સરકાર રહેશે, તદંતર આ સરકાર રહેશે, અમે કોઈ વ્યક્તિ જવાબદાર નહીં રહીએ, કારણ કે અમે નહીં સાખી લઈએ। તમે બંધારણ બદલવાની વાતો કરો છો, આ અમે કદાપી સાખી નથી લેવાના, અમે એવું નથી રોજ થરાદ ની અંદર વાવ, થરાદ, સોયગામ, દિયોદર, ભાભે, ધાનેરા ના તમામ સર્વ સમાજના તમામ આગેવાનો, તમામ પાર્ટીઓના તમામ બહેનો, ભાઈઓ, નવજવાનો અને પત્રકાર મિત્રો, આજે ભારતના સંવિધાન બદલવાનો ભારતના રાષ્ટ્રપતિના શ્રેષ્ઠ સલાહકારશ્રીએ ના નિવેદનના વિરોધમાં આજ સૌ અમે બધાએ સાથે રહી અને અમને સંવિધાન જો બદલવામાં આવશે તો દેશની અંદર એક વખત મળવો ફાટી નીકળશે, કારણ કે આ સંવિધાન ભારતના જ્યારે ભારતની સંસદમાં 1950માં જ્યારે સંવિધાન પાસ કરવામાં આવ્યો ત્યારે ભારતના સર્વ કુમના શ્રેષ્ઠ બધાએ વડીલો અને શ્રેષ્ઠ જેને કહેવામાં આવ્યો હતો એમને બધાની સહમતિથી સંવિધાન બહારેન કરવામાં આવેલો છે। સંવિધાન એક નાની ચૂની વાત નથી, સંવિધાનના દાયરેની અંદર ભારતની 1,40,00,000 વસ્તી, 140 કરોડની વસ્તી સંવિધાનને માન આપીને સંવિધાનના શાન અને માન છે